નવસારી શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો. અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. મંકોડિયા, સ્ટેશન રોડ, ડેપો સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ગરમીથી લોકોને રાહત મળી. આહલાદક વાતાવરણમાં બાળકો પણ વાતાવરણની મજા માણતા જોવા મળ્યા હતા. સમાચારોમાં આગળ વધીએ. રાજ્ય સરકારનો વધુ એક હિતલક્ષી નિર્ણય. 20 જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. ખેડૂતો પાસે ટેકાના ભાવે આશરે ₹108 કરોડની કિંમતના 12,633 મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરાશે. મગના વાવેતર વિસ્તાર ઉત્પાદનને ધ્યાને રાખીને 45 ખરીદ કેન્દ્રો સૂચિત કરાયા છે. વર્ષ 2023-24 માટે મગ પાકનો ટેકાનો ભાવ 8,558 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો. ટેકાના ભાવે ખરીદીનો મહત્તમ લાભ લેવા ખેડૂતોને કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો છે. રાજ્ય સરકારનો વધુ એક હિતલક્ષી નિર્ણય. ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી કરવામાં આવશે. 20 જૂનથી ખરીદીનો આરંભ થશે. મહેસાણાથી સમાચાર. ઉનાવા એપીએમસીના ચેરમેનની ચૂંટણી યોજાઈ. એપીએમસીના ચેરમેન તરીકે પ્રકાશ પટેલ ચૂંટાયા. 2.5 વર્ષ પૂર્ણ થતા આગામી 2.5 વર્ષ માટે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. ઉનાવા એપીએમસી ચેરમેનની ચૂંટણીનું આયોજન એપીએમસીના ચેરમેન તરીકે પ્રકાશ પટેલને ચૂંટવામાં આવ્યા છે. તેમના શિરે હવે એપીએમસીની જવાબદારી. સમાચાર. અમદાવાદથી પીઆઈબીકે ખાચર પોલીસ સમક્ષ હાજર થયા. ગાયકવાડ પોલીસ મથકે તેઓ હાજર થયા. પીઆઈબીકે ખાચર અગાઉ પીઆઈ ખાચર સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ હતી. પીઆઈ ખાચર આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા હતા. 14 માર્ચે મહિલા તબીબે ક્રાઇમ બ્રાન્ચ પરિસરમાં આપઘાત કર્યો હતો અને મહિલા તબીબે આપઘાત પહેલા સુસાઇડ નોટમાં પીઆઈ ખાચર સાથે પ્રેમ સંબંધનો ઉલ્લેખ કર્યો હતો, જે બાદ આ મામલે ખાચર સામે દુષ્પ્રેરણાની ફરિયાદ થઈ હતી. સુસાઇડ નોટમાં પીઆઈ સાથે પ્રેમ સંબંધનો મહિલા તબીબે ઉલ્લેખ કર્યો હતો અને સાથે જ આરોપ મૂક્યો હતો કે તેમના કારણે જ તેઓ પીઆઈ ખાચરના કારણે જ તેઓ જીવન ટૂંકાવી રહ્યા છે અને આ બાદ દુષ્પ્રેરણાની ફરિયાદ પીઆઈ ખાચર સામે નોંધાઈ હતી. હવે તે જ કેસમાં પીઆઈ ખાચર આજે હાજર થયા. પીઆઈ ખાચર સામે પ્રેમ સંબંધનો ઉલ્લેખ કર્યો હતો મહિલા તબીબે અને તે જ કેસને લઈને પીઆઈ ખાચર જેઓ હાજર થયા પોલીસ સ્ટેશનમાં. આ આખો બનાવ ત્યારે સામે આવ્યો હતો જ્યારે સાયબર ઓફિસમાં પહોંચ્યા હતા એક મહિલા તબીબ. પોતાની વેદના ઠાલવી હતી અને સાથે જ તેમણે આરોપો પણ મૂક્યા હતા કે પીઆઈ ખાચરના તેમની સાથે સંબંધો હતા અને તેના જ તણાવના કારણે આ પગલું લેવા માટે મહિલા તબીબ મજબૂર થઈ ગયા છે. પરિસરમાં જ તેમણે આપઘાત કરી લીધો હતો અને તેમના પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી, જે અહીં આધાર સાબિત થઈ છે અને પીઆઈ ખાચર સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મૌલિક, પીઆઈ ખાચર હાજર થયા છે આ કેસમાં, શું અપડેટ્સ? ગુજરાત હાઈકોર્ટ ખાતે આ ગોધરા જામીન અરજી કરી હતી અને ત્યારબાદ સુનાવણી દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે પોલીસ તપાસ અધિકારી જે છે તેમની સમક્ષ એક વખત હાજર થાય, તેમના સમક્ષ નિવેદન નોંધાવે અને ત્યારબાદ એને 18 જૂનના રોજ એટલે કે મંગળવારે સુધી જે તેની હાઈકોર્ટમાં આગોતરા જામીન અંગે સુનાવણી થશે તેને પગલે આજે હાઈકોર્ટનો આદેશ હતો તેને લઈ કે ખાચર જે છે તે આજે તપાસની અધિકારી તેમની સમક્ષ હાજર થયા છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં બેસતા ઈ ડિવિઝન એસીપી વાણી જુદાર જે છે તે અત્યારે હાલ તેમનું નિવેદન નોંધી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટે તમે આ વચગાળાની આંતરિક રાહત આપી હોય તેવું કહી શકાય, કારણ કે 18 તારીખે જે આગોતરા જામીન અરજી અંગે સુનાવણી છે, પરંતુ 18 તારીખે જ ખ્યાલ આવશે કે ખરેખર તમને આગોતરા જામીન મળે છે કે કેમ. આભાર મૌલિક જાણકારી આપવા માટે. ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરને શણગારવાથી લઈને રસ્તાના સમારકામ શરૂ કરી દેવામાં આવ્યા છે. મંદિર પરિસર અને મંદિરની બહાર પણ સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ રોડ અને ફૂટપાથનું કામ કરવામાં આવી રહ્યું છે. રૂટ પરના જર્જરિત મકાન ઉતારી લેવા પણ નોટિસ આપવામાં આવી. ભક્તોની સુવિધા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
રથયાત્રાની તૈયારી થઈ રહી છે ત્યારે મંદિર પરિસરમાં તો કામગીરી કરવામાં આવી રહી છે, સાથે જ રૂટ જે મંદિરની બહારથી લઈ અને રૂટ આખો છે ત્યાં પણ સમારકામ કરવામાં આવી રહ્યું છે. જર્જરિત મકાનો છે તેમને પણ નોટિસ આપી દેવામાં આવી છે, સાથે જ આ મંદિરની બહારનો જે રોડ છે કે ત્યાં રસ્તા છે તે રિપેર કરવામાં આવી રહ્યા છે, ફૂટપાથ છે તે પણ રિપેર કરવામાં આવી રહ્યું છે. એટલે કે આખું મંદિર પરિસર અને મંદિર પરિસરની બહાર સાથે જ રૂટ સુધીનું આખું જે ડેકોરેશન કરવામાં આવતું હોય છે, કારણ કે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા હોય છે, લાખોની સંખ્યામાં ભક્તો છે તે ઉમટતા હોય છે, રથયાત્રા જોડે જોડાતા હોય છે ભક્તો, અને એ ભક્તોને પણ ભગવાનની સુરક્ષા સાથે સાથે ભક્તોને પણ કંઈ ન થાય તેનું પ્રશાસન દ્વારા છે ધ્યાન રાખવામાં આવતું હોય છે. અત્યારે આ બહાર પણ ફૂટપાથ સાથે સાથે રોડને પણ રિપેર કરવામાં આવી રહ્યો છે, રંગરોગાન કરવામાં આવી રહ્યું છે, મંદિરને પણ શણગાર કરવાની તૈયારીઓ છે તે અહીં ચાલી રહી છે. એટલે કે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ છે તે ચાલી રહી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અધિકારીઓ પર લાલઘૂમ થયા છે. રોડ પર દરબાર ભર્યો, અધિકારીને બોલ્યા શબ્દો. ધારાસભ્ય લાડાણી માણાવદર પાલિકાની કચેરી સામે જ તડકામાં જમીન પર બેસી ગયા. રોડ પર જનતા દરબાર યોજતા જનતાએ પણ પોતાની વ્યથા ઠાલવી, જે બાદ અધિકારીઓ પર લાડાણી વરસ્યા હતા. સાથે જ પ્રી મોન્સૂન કામગીરી અને પાલિકાના ભંગાર અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા. કોઈ અધિકારી હાજર ન રહેતા ધારાસભ્ય લાલગુમ થઈ ગયા. તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લાડાણી માણાવદર પેટા ચૂંટણીમાં ધારાસભ્ય પદે ચૂંટાયા છે. લોક દરબાર બાદ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પ્રતિક્રિયા આપી, સાથે જ પાલિકા વહીવટદાર અને મામલતદારના નામજોગ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા. સાથે જ કહ્યું ચીફ ઓફિસરે 24મી સુધીમાં કામ પૂર્ણ કરવાની બાંહેધરી આપી છે, જો 24મી સુધી કામ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ધારાસભ્યએ ઉચ્ચારી. લોખંડ અને મોટર નો જે શું કેવાય કોપર નો વાયર હોય એ 5 રૂપિયા વેચો. ચીફ ઓફિસર ને પૂછ્યું, તેને જણાવ્યું કે ભાઈ ચૂંટણી ની આચાર સંહિતાના મુદ્દા ને હિસાબે અમે આ કામગીરી વહેલી ચાલુ કરી શકતા નથી. ખરેખર આમાં આચારસંહિતા જે લાગુ જ પડી નથી. આ ચીફ ઓફિસરશ્રીએ ખોટો જવાબ આપેલ છે. અને અમારી આજના લોક દરબારમાં માણાવદરના મામલતદાર જે નગરપાલિકાના વહીવટદાર છે તે પણ આજે રિયલ નથી. આ પણ એક આયા ખૂબ મોટો ભ્રષ્ટાચારનો જેની ઉપર આક્ષેપ છે એવા અમારા મામલતદાર શ્રી માણાવદરનો વહીવટદાર છે. અગાઉ પણ આને જ્યારે અગાઉના ચીફ ઓફિસર હતા તેમને માણાવદરની નગરપાલિકાનો જે ભંગાર વેચેલ છે એમાં લોકમુખ એવી ચર્ચા થાય છે કે આ વહીવટદાર શ્રીએ પણ આમાંથી એક ટ્રેક્ટર લઈ લીધેલ છે અને પોતાની વાડીએ આપેલ છે, એવી માણાવદરની જનતા ચર્ચાના ચકડોળે વાતું કરે છે. આ પ્રિમોન્સૂન કામગીરી બાબતે ચીફ ઓફિસરે અમને 24 તારીખની મુદત આપી, 24 તારીખ એની, 25 તારીખ અમારી, 24 તારીખ સુધીમાં કામગીરી નહીં કરે તો માણાવદરની પ્રજાને સાથે રાખી અને અમે 25 તારીખે કોઈ પણ પ્રકારનું આંદોલન કરશું. અમદાવાદથી સમાચાર. ચોમાસાની શરૂઆતમાં જ ભૂવો પડ્યો. વસ્ત્રાલમાં રામદેવનગર પાસે ભૂવો પડ્યો. ભારે વરસાદની શરૂઆત પહેલા જ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. મહાદેવનગર પોલીસ ચોકી પાસે ભૂવારાજ ભૂવા પડવાથી પોલીસ ચોકીમાં આવવા જવાનો રસ્તો બંધ થયો છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મોટી જાનહાનિ ટળી ગઈ છે. આપ મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં છે. અચાનક જ સાંજના સમયે અહીં ભૂવો પડ્યો અને તેને કારણે મોટી જાનહાનિ ટળી ગઈ. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી છે મહાદેવનગર પોલીસ ચોકી અને મહાદેવનગર પોલીસ ચોકીની બહાર જ આ પ્રકારે જ્યાં સીડી છે જ્યાંથી ફરિયાદી અને આરોપી અહીંથી ચડતા હશે તે જ જગ્યા ઉપરથી અચાનક જ ભૂવો પડ્યો. સાંજનો સમય હતો, કોઈ પણ વ્યક્તિ અહીં હાજર નહોતું ત્યાં તે સમયે આ ભૂવો પડ્યો, તેને કારણે મોટી જાનહાનિ ટળી ગઈ. જો કોઈ વ્યક્તિ ઉતરતું હોત અથવા અહીંથી જતું હોત તો શું હાલત થાત તે સમજી શકાય એવી પરિસ્થિતિ છે. ખાસ કરીને અહીંના લોકો તેમાં ડર વ્યાપી ગયો છે, કારણ કે અચાનક જ વરસાદ પહેલાં આ પ્રકારની પરિસ્થિતિ જો ઊભી થાય, રસ્તા ઉપરથી ચાલવું કેવી રીતે, જવું કેવી
રીતે તે સવાલ ઉભો થઈ રહ્યો છે. કેમેરામેન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટના પડધરીના સરબદળ ગામનો પુલ બેસી ગયો. રાજકોટ પંથકમાં પાછલા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદ વરસી રહ્યો છે તેવામાં પડધરીના સરબદળ ગામનો પુલ અચાનક બેસી ગયો. નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ છે. વરસાદના સમયે પુલ બેસી જવાના કારણે અલગ અલગ 8-10 જેટલા ગામને અસર પહોંચશે. વધારે વરસાદના કારણે પુલનો કેટલોક ભાગ બેસી ગયો હોવાનું લોકોનું કહેવું છે. હાલ વાહન વ્યવહારને અસર પહોંચી છે. કાલે ધાતુ પાણી વરસાદ પડી ગયો એટલે ઉપર ત્યારે જૂનો ડેમેજ પુલ હતો એ તો બેસી ગયો. આ નદી દેખાય જૂનો આવો પુલ છે, એનીમાંથી ટ્રાફિક કેવડો છે અને એનીમાંથી પાણી પડે છે, ઉપર ચડી જાય. 2 મીટરની ઉપર અમારી માંગણી છે. 2 મીટર ઉતોલ્યો, એની ગ્રીલ કરો, તાત્કાલિક ગ્રીલ કરવાની જરૂર છે. કોઈ માણસ નીચે વયો જાય તો મોકલી દેવા. જૂનો પુલ છે, વર્ષો જૂનો પુલ છે અને હવે અત્યારે રિપેરિંગ કા ડિમોલિશન કરવાની જરૂરિયાત ખરેખર છે. એમ આ 20 એકર જોડતો પુલ છે, ડેમેજ જ થઈ ગયો. હલનચલન થાય વાહનો કે માણસો થી હલનચલન થાય એવું નથી. તાત્કાલિક ધોરણે કા ડિમોલિશન કરો કા નવો બનાવો. તો સરબદળ ગામનો આ પુલનો આ ભાગ જે તૂટ્યો છે, નીચે બેસી ગયો છે, જેના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સિક્કિમમાં ભૂસ્ખલનની ઘટના બની છે. ગુજરાતના પ્રવાસીઓ અટવાયા. લાચુંગમાં ફરવા ગયેલા વડોદરાનો પરિવાર ફસાયો. સિક્કિમમાં વાદળ ફાટતા ભૂસ્ખલનનો બનાવ બન્યો. વડોદરાના રાણા પરિવારના 9 સભ્યો સિક્કિમમાં ફસાયા. સમાજ સ્વાતિ સોસાયટીમાં રહેતા રામચંદ્ર રાણાનો પરિવાર, જેના 9 સભ્યો ફસાયા હોવાનો દાવો છે. પરિવારના 9 સભ્યો ફસાતા હાલમાં મોભીમાં ચિંતા પ્રસરી છે. મોભીના મતે આ સભ્યો આજે હવાઈ મારફતે વડોદરા આવવાના હતા, પરંતુ તેમનો કોઈ સંપર્ક નથી થઈ શક્યો. 7 જૂને પાર્થ ટ્રાવેલ્સમાં પરિવારના સભ્યો સિક્કિમ ફરવા ગયા હતા, જેમાં રામચંદ્ર રાણાના 2 મોટા બહેન, નાનો ભાઈ અને તેમનો પરિવાર છે. હાલમાં પરિવારના મોભી સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે. 7 દિવસ પહેલા 7 તારીખના અમારા પરિવારના લોકો ગયા છે અને ટોટલ 9 જણ અમારા પરિવારના સિક્કિમ લાચુંગમાં ફરવા ગયા છે. 4 દિવસ પહેલા અમારે છેલ્લી વાત થઈ હતી અને જ્યારે આ ભૂસ્ખલન થયું ત્યાર પછી છેલ્લા 3 દિવસથી અમારે કોઈ એ લોકોનો કોન્ટેક્ટ છે નહીં. ઘણી ચિંતા થાય છે. આખો પરિવારના 9 સભ્ય જો બહાર હોય અને એમનો કોઈ કોન્ટેક્ટ ના હોય એટલે ઘરની પરિસ્થિતિ અઘરી છે. કંઈક એ લોકોને મદદ ત્યાં મળે તો અમારો પરિવાર આખો ઘરે પાછો આવે. ભાવનગર જિલ્લામાં વરસાદ વરસ્યો. મહુવાના કરમદિયા ગામમાં વરસાદ ખાબક્યો. બગદાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ત્યારબાદ એકાએક વરસાદની શરૂઆત થઈ. ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ. ઘણા એવા ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોને પણ ગરમીથી બફારાથી રાહત મળી છે. બગદાણા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.